सर्वकालोपनाशनं मंगलानं च सर्वेषिं परमं भवैमं नमो दुर्वार रागादे वैरिवार निवारे अर्हते योगिनाथाय महावीराय तारे मोक्षमार्गस्य नेतारं भेतारं कर्म भूतं ज्ञातारं विश्वतत्त्वानां वन्दे करुणलब्धं अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अहो श्री सत्पुरुषनामृत मुद्रा अने सत्समागम सुसुप्त चैतन्य जागृत करना पड़ती वृत्ति ने स्थिर रखना दर्शन मात्र जी पर निर्दोष अपूर्व स्वभाव में फिर स्वरूप प्रतीति अप्रमाच्य संयम अने पूर्ण विग्राह मेरी कच्छ भावना कारण छिले अयोगी स्वभाव प्रकट करे अनंत अव्याद स्वरूप स्थिति करावना विकार ओम शांति 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 मार्च में बोध से
पाना नंबर 48 48 से शरीर से भिन्न आत्मद्रव्य के अनुभव के अर्थ बड़ी हिम्मत चाहिए। शरीर के भले चंगे रहते हुए और आत्म तत्व की चर्चा करते हुए यह बड़ा सुगम लगता है कि मुझे आत्मद्रव्य के एकत्व की प्रतीति हो गई है, किंतु आहार न मिलने पर या रोगादि होने पर शरीर से भिन्न आत्मद्रव्य की दृष्टि रख ले, जिसका कि चिन्ह आत्म संतोष है, तब समझा जावे कि अब सच्चाई है। आत्मद्रव्य की अनुभूति की भारी चर्चा करने वाले खाने पीने व शरीर के आराम की ज्यादा परवाह रखे, इसका क्या अर्थ है? सरस बात के शरीर की भिन्न आत्मद्रव्य नो अनुभव करवो ये मोटी हिम्मत की बात है। सामान्य जीवन बजा नहीं, योग्यता वगरना जीवन बजा नहीं, पात्र बिना वस्तु न रहे, पात्र आत्मिक ज्ञान पात्र थवा से वो सदा ब्रह्मचर्य मुक्ति। खूब हिम्मत करव पड़े छे, पुरुषार्थ करव पड़े छे, उपयोग माथी बधाय द्रव्यों विस्मरण करव पड़े छे, त्यारे आत्मा उपयोग में पकड़ाय छे। ज्यां सुधी उपयोग में अन्य पदार्थ ना विकल्पो रहेला छे त्यां सुधी आत्मद्रव्य नो अनुभूति नथी, केम के अनुभूति में निर्विकल्पता होय छे, ना बधा विकल्प छे। आखो जगत विकल्पोना कारणे दुखी छे, अनेक प्रकारना नाना मोटा विकल्पो जीवोने थया करे छे। એમાં અહીં પણ ઘણી વખત અજ્ઞાન અવસ્થામાં જીવ એવો વિકલ્પ કરી નાખે છે કે હવે મને આત્માની અનુભૂતિ થઈ ગઈ, આ વિકલ્પ કરે છે। ઠીક છે, વિકલ્પથી કોઈ કાર્ય થવાનું નથી, દશા એ દશા છે, દશાનું બળ દશાવાળાને જ મળે છે, પણ ઘણી વખત કશાયની મનતા થઈ જાય, કઈ તત્વોનો અભ્યાસ થઈ જાય, અમુક પદ્ધતિના બાહ્ય ધ્યાનો સિદ્ધ થઈ જાય, એટલે જીવ એમ માને છે કે મારું કામ થઈ ગયું, એવું નથી કરતું। હજી વિકલ્પાત્મક વસ્તુ છે, જ્યાં વિકલ્પ છે ત્યાં દુઃખ છે, નિરાકૃતા યુક્ત સુખ નથી। આપણે 24 કલાક વિકલ્પોમાં જ રહીએ છીએ, મોટા ભાગના સાધકો પોતે શ્રાવકો પોતે જગતના જીવો કો કંઈક ને કંઈક વિકલ્પો ચાલ્યા જ કરતા હોય છે। સારા વિકલ્પ હોય તો પણ દુઃખ છે, અને ખરાબ વિકલ્પો ચાલતા હોય તો પણ દુઃખ છે, કેમ કે વિકલ્પથી આત્માની શાંતિ અંતરંગ હણાઈ જાય છે। વિકલ્પો દ્વારા આત્માની શાંતિ હણાઈ જાય છે, એટલે ઘણાના હિવરિંગ માઇન્ડ હોય છે। કેટલાય વિકલ્પો સ્વાધ્યાયમાં બેઠા બેઠા આવે છે, સામાયિકમાં બેઠા બેઠા આવે છે, ધ્યાનમાં બેઠા હોય ત્યારે આવે છે, નિર્વિકલ્પતા એક ટીવી જોઈએ ત્યારે હોય છે, કઈ મનગમતા વિષયોમાં કઈ ઉપયોગ લાગે તો આપણે નિર્વિકલ્પ થઈએ છીએ, બાકી તો 24 કલાક વિકલ્પોમાં ચાલ્યા કરે છે, આ દુઃખ છે। એક રૂ પીંજનારો પીંજારો હતો, રૂ પીંજે ને એવો પીંજારો હતો, પીંજારો એ રોજનું 8-10-15 કિલો રૂ પીંજે, પીંજવાનું કામ કરે, પણ 10-15 કિલો મને બહુ થઈ જાય, થાકી જાય,
તન તુન 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 કરે ને, કામઠા જેવું હોય ને બધાના જેવું. તો એક વખત એને પરદેશથી ઘેર આવવાનું હતું, પરદેશ ગયેલો હશે તો પરદેશથી ઘેર આવવાનું હતું. તો એ વખતમાં તો કંઈ પ્લેનો કે એવા બધા હતા નહીં, આ તો આગળના વાત છે. તો પેલા દેશી જહાજો હોય સમુદ્રની અંદરમાં, ત્યાંથી સમુદ્ર મારફત મુસાફરી કરી ઘરે આવવાનું હોય. તો એને એક જહાજ આવતું હતું, માલ ભરેલો વાહન હતો, એમાં બે ચાર બે પેસેન્જરો હતા, બાકી બધા તેના સ્ટાફના માણસો હતા. અને આને ખૂબ આજીજી કરી કે તમારે જે પૈસા લાગે મારે ઉતાવળ છે, મારે ઘર બેઠા થવાનું છે, મને આમાં બેસાડી. પેલા માણસો એને કઈ બિચારો એ બાજુ જઈએ છે કે આવતો ભલે આવતો એ માણસ બેસી. હવે એ જહાજની અંદરમાં રૂની ઘાસળીઓ ભરેલી, શું ભરેલું? રૂની ઘાસળીઓ ભરેલી. અક્ષરની વાત ચાલે છે, વિકલ્પોની વાત ચાલે છે, આજ ભૂલી ના જતા. વિકલ્પમાં ને વિકલ્પમાં નિર્વિકલ્પ ના થઈ જતા એટલું ધ્યાન રાખજો. તો નવરો માણસ કે પુસ્તક પુસ્તક હોય વાંચે તો ટાઈમ જાય, આખો દિવસ આ તો 15-20 દિવસની મુસાફરી કાઢવી કેવી રીતે આટલા બધા દિવસ. એટલે એને રૂની ઘાસળીઓ જોઈ અને વિકલ્પમાં ચડી ગયો કે આટલું બધું રૂ હું ક્યારે પીંજી લઈશ. હું તો રોજ 15-20 કિલો માણ પીંજતો હોઉં તો આ તો લાખો હજારો માણ રૂના ઢગલા પડ્યા છે આમાં. તો હવે એને કંઈ પીંજવા આપવાનું નથી, આ તો બેઠો છે પણ આના વિકલ્પમાં ચડે, જેને જેવા વિકલ્પ હોય એને એ પ્રકારના આવી જાય. ભગવાનની વિકલ્પ હોય છે, એને તમે ઉપર ચડાવી દેતો વાંધો નથી અને નીચે ઉતાર. પેલા ભગવાન એમ ત્રણેને જુદા કરી નાખ્યા પણ એકનો વિકલ્પ નથી. અત્યાર સુધી 3 દિવસ ભેગા રહ્યા અને હવે અને આપણને કંઈક આવી રીતે કરે તો વિકલ્પ આવી જાય. તો હર સ્થિતિની અંદરમાં એનો સ્વીકાર કરી અને નિર્વિકલ્પ રહેતા શીખીએ તો જ શાંતિનો અનુભવ થશે. પછી ભગવાન મનમાં સંતોષ કરે છે કે કઈ વાંધો નહીં, બધા કરતા મને ઊંચું આસન તો આપ્યું છે. તો પૂજારો વિકલ્પમાં ચડી ગયો કે આ તો મારી જિંદગી જાય કે આખું આટલું બધું રૂમ મારાથી પીંજી શકાય નહીં. તો આના વિકલ્પમાં ને વિકલ્પમાં એના મનની અંદરમાં અશાંતિ વિકલ્પો બધા વધી ગયા, તાવ આવી ગયો, કાઢ્યો તાવ આવી ગયો. માંડ માંડ કરીને જહાજ એના ગામ નજીક આવ્યું ત્યારે એને કહેવામાં આવ્યું કે તમારું ગામ આવી જાય, તમે તૈયારી કરો ઉતરવાની. તો અસ્વસ્થ હાલતમાં એ ત્યાંથી નીચે ઉતર્યો, નીચે ઉતર્યો ને ઘરે એને લઈ ગયા બધા એના કુટુંબીજનો આવીને. પણ હવે અંદરમાં વિકલ્પ ઘૂસી ગયા હતા એ નીકળે ને એના કારણે તબિયત વધારે બગડી ગઈ. વિકલ્પોના કારણે, હજુ પીવાના વિકલ્પો હતા એના કારણે તબિયત વધારે બગડી ગઈ, બીમારી વધી ગઈ. ઘરવાળાએ ડૉક્ટરને બોલાવ્યા પણ હવે આ તો માનસિક બીમારી, કોઈ શારીરિક બીમારી નથી, બીજી દવાઓ તો કામ ચાલે, બધા ઉપાય ફેલ જાય. ઘરવાળાને છે તો ખલાસ થઈ જશે અમને. એક માણસે કહ્યું કે ભાઈ અમને બીજો કંઈક માનસિક રોગ લાગે છે, માનસિક ડૉક્ટરને બતાવો. માનસિક ડૉક્ટર, માનસિક ડૉક્ટરને બોલાવ્યા ઘરે બોલાવ્યા. માનસિક ડૉક્ટરે પૂછ્યું કે ભાઈ આ ભાઈનું જરા થોડા દિવસ પહેલાંની શું ક્રિયા હતી એ મને જરા બતાવો, કેમ આ થયું છે, મારે થોડું જાણવું તો પડશે. તો આ શું કરે છે? તો કે રૂ પીવાનો ધંધો કરે છે.
તો કેટલા દિવસથી આ કામ કરે છે? તો ઘણા વર્ષોથી કરે છે. તો હમણે એ ક્યાં ગયેલા? તો કે બહાર પરદેશ ગયેલા. અને હમણે એ જહાજમાં આવીને થોડા દિવસ થયા અને વધારે બીમાર થઈ ગયા. જહાજમાં અત્યારે બીમાર તો હતા પણ અહીં આવીને વધારે બીમાર થઈ ગયા. તો પેલો માનસિક ડૉક્ટર પૂછે છે કે જહાજમાં શું કોણ કોણ હતું ને શું શું હતું? તો કે જહાજમાં તો પાંચ સાત માણસો હતા, બીજા તો કોઈ હતો નહીં, એને ખાલી રૂ ભરેલું હતું, રૂના ધોવાના ઘાસડીઓ. માનસિક ડૉક્ટર સમજી ગયો કે આ પીજારો છે ને રૂ જોઈ ભડક્યો છે, પીજારો છે અને રૂ જોઈને ભડક્યો છે. જેમ લાલ કમળો જોઈને પેલો બળદિયો ભડકે, એને બધો ખ્યાલ આવી ગયો કે આ કેમ થયું છે, શું થયું છે ને આની દવા શું કરવી, બસ ગયો એના અંદરમાં. તો નિષ્ણાત ડૉક્ટર માનસિક ડૉક્ટર છે. તો પછી એની પાસે બેઠા ડૉક્ટર કે ભાઈ સારું થયું કે તું અહીંયા આગળ ટાઈમસર ઉતરી ગયો જહાજમાંથી, તો ટાઈમસર ઉતરી ગયો એ બહુ સારું કર્યું. કેમ શું છે? તો કે તું નીચે ઉતરીને આ બાજુ આવ્યો ને જહાજમાં આગ લાગી જઈ અને આખું જહાજ બળીને ભસ્મતીને સાગરમાં જતું ગયું. તો કે બધું રૂ બળી ગયું? તો કે આ બધું રૂ બળી ગયું? તો કે હાશ અફ્રેશ. આ વિકલ્પોના દુઃખો છે બધા અનેક પ્રકારના. પછી અનુકૂળ વિકલ્પો હોય કે પ્રતિકૂળના વિકલ્પો હોય, વિકલ્પોની અંદરમાં જીવને શાંતિ હોતી નથી. માટે વિકલ્પો ઘટે એવો પુરુષાર્થ કરો અને ઉપયોગને ક્યાંક ને ક્યાંક સત્કાર્યમાં લગાડેલો રાખો. નવરો બેઠો જીવ નખો દ્વારી નાખે છે. તો સૌથી કયા કાર્ય કરવામાં વધારે હિંમત રાખવી પડે? તો કે ઉપયોગને આત્મામાં સ્થિર કરવા માટે ઘણી યોગ્યતા અને હિંમતને પુરુષાર્થ હોય તો કાર્ય સિદ્ધ થાય. બીજા બધા કાર્યો છે એના જે હિંમત કામ આવે એમ નથી. દુનિયાના બધા કાર્યો અનંત વાર કર્યા પણ આ કાર્ય આપણે એકે વાર કરી નથી શક્યા. કેમ કે આમાં માં હિંમત કરવાની છે. હિંમત એટલે શું? કે ઉપયોગને બધેથી ખસેડીને આત્મામાં લગાડવો છે, આ હિંમતનું કામ છે. શારીરિક હિંમત નહીં, માનસિક હિંમત. મનને બધેથી ખેંચી અને આત્મામાં લગાડી અને શાંત થવું, સ્થિર થવું, અંતર્મુખ થવું, આમાં હિંમતનું કામ છે, સામાન્ય જીવોનું કામ નથી. ખૂબ પદાર્થનો નિર્ણય દ્રઢ થયો હોય, વૈરાગ્યવાન જીવ હોય, કસાયની મનતા હોય, ગુરુગમ કે ગુરુને નિષ્ણા હોય, ત્યારે ક્વચિત કોઈક જીવને આ કાર્યની સિદ્ધિ થાય છે. શરીર સે ભિન્ન આત્મદ્રવ્ય કે અનુભવ કે અર્થ બડી હિંમત ચાહીએ. પાના નંબર 48. ઘણી હિંમત છે, કરડિયા કરવા પડે છે. ગ્રંથિ ભેદ થાય છે, કરડિયા કરી અને મિથ્યાત્વની ગાંઠ તોડી અને એ સંવેદોને પ્રગટ કરી દે છે. મિથ્યાત્વની ગાંઠ તોડવી એમાં ઘણી હિંમત જોઈએ છે. અનંતવાર જીવ ગ્રંથિ ભેદ સુધી જઈને પાછો આવ્યો હશે. અનંતવાર સુધી જીવ ગ્રંથિ ભેદ સુધી જઈ અને પાછો આવ્યો હશે. ત્યાં કરડ્યા કરવા માટે જે બળવાન નિમિત્ત આત્મજ્ઞાની પુરુષોના જોઈએ એ મળ્યા નહીં અને અંતરણ નિમિત્ત કારણ જે સાત કર્મોની પ્રકૃતિનો ઉપશમ સક્ષમ કે ક્ષય થાય તો સમ્યક દર્શન થાય એ બન્યું. પાંચ સમવાય કારણોનો યોગ થાય છે ત્યારે કાર્યની સિદ્ધિ થાય છે. એમાં મુખ્યતા સત્પુરુષાર્થની છે. મુખ્યતા કોની છે? સત્પુરુષાર્થની છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્.
સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. જેને લાગી છે એને જ લાગી છે, એના સંગમાં જ લાગે છે, અને લાગે છે ત્યારે છૂટકો થાય છે. હજી આપણને એવી તડફડાટ નથી થઈ. આત્માને પ્રાપ્ત કરવાની જે તડફડાટ થવી જોઈએ એ નથી થઈ. આ તો ઠીક છે સાહેબ, તમે આપતા અને આત્માનું જ્ઞાન થતું હોય શક્ય થતું તો લઈ લઈએ, નહીં તો અમારા ક્યાં ભાવ ઓછા છે, બીજા ભાવમાં કરશે. આત્માને પ્રાપ્ત કરવા માટે કેટલો તડફડાટ જોઈએ. તો એક શિષ્ય ગુરુને કહ્યું કે તમે તડફડાટ તડફડાટ કરો, પણ તડફડાટ શું ચીજ છે કે જ્યાં સમજાવો તો ખરો કે આત્મજ્ઞાન થવા માટે આવો તડફડાટ હોતો થાય, બીજા જીવોને ના થાય. આટલા વર્ષથી અમે સાધના કરીએ છીએ, 40-40 વર્ષ થઈ ગયા, બધા 5 તો આશ્રમો બચી નાખ્યા, કેટલાય ગુરુ બદલી નાખ્યા, બધું ઘણું બદલી નાખ્યું, છતાંય સાહેબ આમ કેમ થાય છે? એમના ગુરુને શિષ્ય પ્રશ્ન કર્યો, ગુરુને કે આત્માને પ્રાપ્ત કરવા માટે કેવો તડફડાટ જોઈએ. કે તમે જરા લોજિકલ તો ઘણી વખત સમજાવ્યું છે, પણ પ્રેક્ટિકલ સમજાવો. શું થિયોરિકલ તો તમે થિયોરિકલ બહુ સમજાવ્યું, હવે પ્રેક્ટિકલ સમજાવો. સારું, વખત આવશે ત્યારે તો પ્રેક્ટિકલ વગર માનવાનું નથી તો મને ખબર છે. કેમ કે પુત્રના લક્ષણ 12માં અને શિષ્યના લક્ષણ 12માં. પછી એક દિવસ ગુરુ કે ચાલો આજે આપણે નદીમાં સ્નાન કરી આવીએ સાથે. શું કરી આવીએ? નદીની અંદરમાં સ્નાન કરી આવીએ. તો બંને જણા નદીમાં સ્નાન કરે છે અને કેટ સમાનું પાણી છે, વધારે તો નથી, એટલે બીજો વાંધો હતો નહીં. એટલે શિષ્ય મળી મળીને નાય છે, આમ માણ તળાવમાં નાવા મળ્યું છે. અને ગુરુ તમારા જેવા પહેરવાન અને શિષ્ય મારા જેવો માય કાંગડો. તો ગુરુએ જોયું કે હવે આના પ્રશ્નનો જવાબ આપવાનો મારો ટાઈમ થઈ ગયો છે. એટલે પેલા જેવી ડૂબકી મારી એવા ગુરુએ માથા ઉપર હાથ રાખીને એને ડૂબાડી દીધો, દબાવી દીધો પાણીમાં દબાડી દીધો. એટલે 1.5 મિનિટ 1 મિનિટ થઈ એટલે પાણીમાંથી અંદરમાંથી ભૂલભૂડિયા નીકળવા માંડ્યા. પેલો પાણી પીવાની શરૂઆત કેડિયાને એક ગ્લાસથી તરસ છીપેલીને જાણે એક લોટો પીવા ગયો. તો એને એક લોટો જેટલું પાણી પીધું હશે, ગુરુએ જોઈ લીધું કે હવે આ વધારે પીશે તો મરી જશે. એટલે એને પકડ થોડી ઢીલી કરી, ઉપર માથા ઉપર પકડ હતી એ ઢીલી કરી. ઢીલી કરી એટલે પેલો ઉછળીને સીધો બહાર એક તો નીકળી અને કિનારે જતો રહ્યો. બરાબર કે પાછો ફરીને ના દબાવી દે. બહાર નીકળી કે તમે તો મારા ગુરુ છો કે દુશ્મન છો? આ તો ઠીક છે કે હું જોર કરીને નીકળી ગયો, નહીં તો તમે જ મને મારી નાખો. હજી એને એમ નથી કે આ ગુરુએ ઢીલો કર્યો છે એટલે હું છૂટ્યો છું, પણ કે હા હું તો મરી જાત કે શું છે વાત તો મને કર. પાણીમાં શું તો આપણે નાવા આવ્યા હતા તો પાણીમાં ડૂબકી મારતો હતો તો સારા સારું હતું, ઠંડક કેટલી હતી બહાર, તો આટલી બધી ગરમી છે. પણ કે અંદરમાં શ્વાસો શ્વાસ વગર હું જાણો, અને જો મને શ્વાસો શ્વાસ ના મળ્યા હોય તો મારો પ્રાણ છૂટી જાય. તો આવો તરફડાટ આત્માને પ્રાપ્ત કરવા માટે જોઈએ તો આત્મજ્ઞાન થાય. એ તો હજારો શાસ્ત્રો વાંચો, તપ કરો, ત્યાગ કરો કે બીજી કોઈ પણ પ્રકારની સાધના કરો, પણ રોતો જાય મુવાના સમાચાર લઈને લાવે. રોતો જાય એ આવે એ મુવાના સમાચાર લઈને જ આવે. ખૂબ હિંમતનું કામ છે. ઘરનું જે થવું છે થશે, શરીરનું જે થવું છે થશે, કુટુંબનું જે થવું છે થશે, દુનિયાનું ગમે તે થવું છે તો થશે. સબ સબકી સંભાળો, મેં મેરી ફોડ લેતા હું. હિંમત જોઈએ.
યોગ ને બધે થી ખસેડી અને આત્મામાં લગાડવાની હિંમત જોઈએ. આપણને ઘણી વખત દયા આવી જાય છે શરીર ઉપર, કુટુંબીજનો ઉપર, બીજા પદાર્થો ઉપર. કૃપાળુ દેવે તો કહ્યું છે, હે મો દયા, હે શિથિલતા, તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ. મો અને મો દયા દેખાતી નથી પણ દરેકમાં છે. હું ઓછા વર્તા આવશે પણ બધામાં છે. હવે કોની દયા કરવાની છે? આત્માની. અત્યાર સુધી કોની દયા ખાધી છે? મોની. હવે દયા કોની ખાવાની છે? આત્માની દયા ખાવાની. તો શરીર છે ભિન્ન, આત્મદ્રવ્ય કે અનુભવ કે અર્થ, બડી હિંમત ચાહીએ. શરીર કે ભલે ચંગે રહેતે હુએ ઓર આત્મ તત્વ કી ચર્ચા કરતે હુએ યહ બડા સુગમ લગતા હૈ કે મુજે આત્મદ્રવ્ય કે એકત્વ કી પ્રતીતિ હો ગઈ. શરીર હુષ્ટપુષ્ટ હોય, રોજ સવારમાં બધામાં શીરા ખાય, લાડવા ખાય, પેલું રાબડીનું દૂધ પીએ, હલાય હલાય પેલું અંદરમાં નાખે ને બધામાં બધી, કેટલું રાબડી. અમારા કાકા હતા, એ રોજ સવારમાં રાબડી પીધો. એક કાકા હતા, રોજ સવારમાં એમને રાબડી જોઈ અને કેટલીક આમ જાડી દૂધને ઘૂટી ઘૂટી કરી એમાં ઇલાયચીને લવિંગને જાયફળને એટલે કંઈક આઈટમો નાખ્યો અને એની જોડે પછી કંદોઈની દુકાનના ગાંઠિયા હોય અને ખાખરો હોય, આ ત્રણ સ્પેશિયલ આઈટમ રોજ સવારમાં નાસ્તામાં દીધો. એમાં એક વખત એમને મહારાજ સાહેબ મળી ગયા, એક સાધુ મહારાજ. તો કે દરબાર તમે ઘણા વખત આવો છો પણ તમે આત્માનું કલ્યાણ કર્યું નથી, સ્વાધ્યાયમાં નથી આવતા, વ્યાખ્યાનમાં નથી આવતા, મને મળવા નથી આવતા. સારું થયું કાજે ના હશે, તમે મને મળી ગયા છો. પેલા આવે ત્યાં માડો રસ્તો કરી જતા રહે પણ આ વખતે કંઈ જવા એવું નતું ને સામે જ મળી ગયા. એટલે પછી કે જુઓ, મનુષ્ય ભાવ છે, આત્માનું કલ્યાણ કરી લો. આજ કંઈ તમે મને મળે છો તો સારા સારા નિયમ લઈ લો, તમારા આત્માનું કલ્યાણ થાય. તમારા હાથે તમે પસંદ કરો છો. પેલા કીધું કે ભાઈ મને બે મિનિટ છે, મને તો કંઈ શીખતું નથી. શું કેમ કરો? તો કે રાત્રિ ભોજનનો ત્યાગ કરો. તો કે સાહેબ, અમારે મોડું આવવાનું થયું અને ભૂખથી ડાયાબિટીસમાં ચક્કર આવી જાય છે અને મરી ગયું તો તમને દોષ લાગે. એટલે એ તો મારાથી થાય નહીં. કે સાત વ્યસનનો ત્યાગ કરો. તો સાહેબ, કોકો ખાવા પીવામાં આવી જાય, જમવા ગયો હોય તો ઉપર દોષ લાગે. જેટલી જેટલી આઈટમો મારા સાહેબ બતાવે એ બધી આઈટમો એને એક એક ફિટ થાય નહીં. મારા સાહેબ કંટાળ્યા એટલે આને નાનો નિયમ આપો. ભાઈ તો કે સવારમાં તમે શું રોજ નાસ્તો કરો છો? તો કે સાહેબ, રાબડી પીવું છું, ખાખરો ખાઉં છું અને કાંઠિયા ખાઉં છું અને થોડા મરચા લઉં છું. તો કે એમ કરો, રાબડીનો ત્યાગ કરી નાખો. અરે સાહેબ, તમે કંઈક સમજી વિચારીને કહો તો બરાબર છે. તમે કહો નારકી નરકની અંદરમાં જવું તો પાણીનું ધૂપું મળે? તો કે ત્યાં તો કંઈ ના મળે. ત્યારે તિર્યન થવું તો ભેંસોના અને ગાયોના દૂધ દોઈ લે પણ એને કોઈ રાબડી પીવડાવે? અવસ્થામાં આપવું આવે. ત્યારે દેવલોકમાં તો કંઠમાંથી હમણાં જરૂર, ત્યાં તો રાબડી ખવાય મળે નહીં. તો ખાવાનો એક મનુષ્ય ભાવ, રાબડી ખાવાનો એક મનુષ્ય ભાવ અને એમાં તમે અંતરાય સાહેબ કરશો તો અંતરાયને ઉદય આવશે તો તમને કોઈ રાબડી વળાવશે. અંતરાય ગરમ થશે. શરીર સારું રાખીને આપણે સાધના કરતા હોય છે. તપસા નિદ્રા ચ, તપશ્ચર્યા કરવાનું શરીરની આત્માની અનેક અનેક પ્રકારની તપશ્ચર્યાઓમાં આપણું મન લાગતું નથી, ભાવ થતા નથી, આજુબાજુવાળા ગભરાવે છે,
કે તમને ડાયાબિટીસ છે, નહીં ખાવ તો ચક્કરાઈને પડી જશો, તો બધું શુક્રા ચિંતા કરે છે. એક મનુષ્ય ભાવમાં તપ થાય એવું છે, બીજા તો કોઈ ભાવમાં આવા ઉત્તમ તપ થઈ શકતા નથી. જેટલું થાય એટલું કરી લે. શરીર કે ભલે ચંગે રહેતે હુએ ઓર આત્મા કી આત્મ તત્વ કી ચર્ચા કરતે હુએ. ચર્ચા કોની કહે? આત્મા ખાતો નથી, આત્મા પીતો નથી, આત્મા નાતો નથી. આત્મા તો સર્વથી સર્વપ્રકારે ભિન્ન અસંગ અને એકાકી છે. અને હું આત્મા છું, આત્મા છું અને આત્મા છું. માથેથી વીડ નીકળી જાય છું. મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો નમો તે પામર પ્રાણી કરે માત્ર પોતાનો દ્રોહ. કોનો દ્રોહ? પોતાનો દ્રોહ. તો આત્મ તત્વ કી ચર્ચા કરતે હુએ એ બડા સુગમ લગતા હૈ, અને ઘણું સારું લાગે છે. ચર્ચાઓમાં તો કલાકોના કલાકો કાઢી નાખે, અને એવી ચર્ચાઓ સૂક્ષ્મ કરે કે પેલા માથાના બાલ ઉખાડી નાખે ને બાલની અંદરમાં ખાલો ને એ કાઢી નાખે, એટલી સૂક્ષ્મ તત્વોની ચર્ચાઓ કરે. કે કરુણાની યોગની અંદરમાં ધવળા પુસ્તકમાં આ છે અને ફલાણામાં આ છે, તમે ગમે એટલું મને પૂછો, મને બધું મોઢે કડકડાટ છે. મુજે આત્મદ્રવ્ય કે એકત્વ કી પ્રતીતિ હો ગઈ. આ ઘણા ભ્રાંતિ વાળા આ કાળમાં જીવો છે. આત્મતત્વની પ્રતીતિ થઈ ગઈ અને એને અનુરૂપ સમસંવેદ આસ્થા અનુકંપા નિર્વેદ ગુણ હોવા જોઈએ એ પ્રાય દેખાતા નથી. વિરા મુખશે ના કહે લાખ વેરા હું, જિસને પાયા તિસને છુપાય. ગોપે છે, ગોપવતા ના આવે એ આત્મજ્ઞાની નથી. તો આત્મજ્ઞાની પુરુષ બાજુમાં રહેતો એને ખ્યાલ ના હોય કે અમને છે કે નહીં, ગુપ્ત રાખી અને પોતાની સાધના કરી પોતાનો મનુષ્ય ભાવ સફળ કર્યા છે એ બતાવવા માટે આત્મજ્ઞાની પુરુષ બહારમાં કંઈ કરતો નથી. બતાવે છે એની પાસે કશું હોતું નથી અને હોય છે કંઈ બતાવતા નથી. તો આવો ભ્રાંતિમાં ને ભ્રાંતિમાં ઘણા જીવો આ કાળમાં અમને આત્માની પ્રતીતિ થઈ ગઈ, આત્માની અનુભૂતિ થઈ ગઈ અને છે પહેલા ગુણસ્થાન હતી. હવે એની હા પાડનારા ચારે બાજુ હજારો અજ્ઞાનીઓ હોય છે. એટલે એક વાત રજૂ થઈ અને હજારો માણસો ઝીલી લીધી અને લાંબો સમય નીકળી ગયો એટલે દ્રઢ થઈ ગયું કે હવે આ જ છે. બકરાનું કૂતરું થઈ જાય હવે છે ને, નાની કથા છે. એક માણસ બકરું લઈને એના ગામ જતો હતો. બકરું નાનું હતું, મોટું નહોતું, એ થાકીને એને થોડું ચેડ્યું, ચેડીને એના ગામ જાય. ત્રણ ઠગ હતા એને જોઈ લીધું કે બકરું સરસ છે ને, આ બ્રાહ્મણની પાસેથી પડાઈ જવું છે, પણ બ્રાહ્મણ તગડા જેવો છે એમને તો આપ્યો નથી ઝઘડીને, આને કંઈક યુક્તિ કરીને આની પાસેથી પડાવી. તો ત્રણ ઠગો હતા, એ બ્રાહ્મણ જે રસ્તેથી જતો હતો ત્યાં એક એક કિલોમીટર અંતરે છેટે છેટે ઉભા રહ્યા દાન કરી. તો પહેલો ઠગ આવ્યો, એને કહ્યું કે ભૂદેવ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જનો એ પછી લાગે છે તમે બ્રાહ્મણ છો, ભૂદેવ છો, તો કે આ ભૂદેવ છો બ્રાહ્મણ છો. તો કે તમે કૂતરાને અડોઈની ના કૂતરું લઈને ક્યાં ફરો છો? હતું બકરું, પણ શું કહે છે કે આ કૂતરાને લઈને તમે ક્યાં ફરો છો? એ લોકો કે ભાઈ તું ઊંઘમાંથી આવે છે, શું આ કૂતરું નથી બકરું છે, હું ઊંઘમાં નથી તમે ઊંઘમાં છો.
મારું તો તમે નહીં માનો પણ આગળજીને કોઈને પૂછજો, બેઠક દરિયાનો વધતા આગળજીને કોઈને પૂછજો. એક કિલોમીટર ગયા એટલે બીજો ટક મળ્યો કે મહારાજ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કઈ બાજુ તો ઘરમાં ઘરે જવું છું કામમાં. સારું તમે મને રસ્તામાં મળી ગયા. તો કે કેમ? તો કે તમારા બાપ દાદામાં એ કોઈ કૂતરાને અડે નહીં અને તમે કૂતરું તેડીને ફરો છો. કૂતરા પાડવાનું કામ આપણું બામનું ના હોય એટલે કે તને ભ્રાંતિ થઈ છે કે શું? આ બકરું છે. અરે તમને ભ્રાંતિ થઈ છે પ્રભુ. ગમે એને પૂછ્યો જેટલા રસ્તામાં મળે બધાને, પછી મારું સાચું લાગે તો તમારે જે કરવું કરજો, પણ આ તમને ભ્રાંતિ થઈ ગઈ છે. હવે આ શંકા એને દ્રઢ થઈ ગઈ કે સારી વાત તો ખરી લાગે. પહેલા માણસે કીધું આ કૂતરું છે, આ બીજા માણસે એક માઇલ એક કિલોમીટર પછી કીધું કે કૂતરું છે. કઈ વાંધો નહીં કે જે હશે આગળ નીકળ્યો અને ગામના ઢાંપામાં આવે તો ત્રીજો ઠગ ઉપર ઢાંપા ઉપર મહારાજ જય શ્રી કૃષ્ણ. તો કે જય શ્રી કૃષ્ણ ક્યાં નીકળ્યા છો? તો કે ઘરે જવું છું. તો સારું થયું કે તમે મને ગામના ઢાંપે મળી ગયા. જો ગામમાં ગયો તો તમારી સાત પહેરીને આપણું ખલાસ થઈ જાય. એ શું છે? તો કે તમારે કુટુંબમાં કે પેલામાં સમાજમાં કોઈ કૂતરાને અડે નહીં, અપવિત્ર વસ્તુ છે એને અડે તો નાવું પડે, અને તમે કૂતરાને તેડી ફરો છો. તમારી સાત કુળ 71 ડૂબાડ્યા. મહાલોભીને કપટ સહિત છે કામ ક્રોધના નિવાર્યા રે, ભણ ગોકુળ એનું દર્શન કરતા કુળ 71 ડૂબાડ્યા રે. પેલા હવે આમ પાકો થઈ ગયો. સારું ત્રણ જણાએ કીધું ને આ સારું જગ્યા ગામની અંદરમાં દાખલ નથી થયો, મૂકી દીધું. પેલો ઠગ લઈ ગયો તમે એના પગાર લેવાનો હતો એમ તો. એવી રીતે હું આઠમાં છું. પ્રતિતિ થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ. બફોમાં ને બફોમાં રહી જાય છે ને મીઠા તો ગાઢું કરીને જીવ ચાલુ જાય છે, નીકળી જાય છે. કિંતુ આહાર ન મળને પણ યા રોગાદી હોને પર શરીર સે ભિન્ન આત્મદ્રવી કી દ્રષ્ટિ રખ લે, જિસકા કી ચિહ્ન હૈ આત્મ સંતોષ હૈ. કઈ પાપના ઉદયમાં આહાર ના મળ્યો, રોગાદી થઈ ગયા, કઈ પ્રતિકૂળતાઓ આવી, કલ્પના અનુસાર ના બન્યું, તો શરીરથી ભિન્ન આત્મદ્રવ્યની દ્રષ્ટિ રાખીને કે જેનાથી આત્માનો સંતોષ થાય. કોઈ પણ પ્રકારના દુઃખોને ટાળવાનો ઉપાય એકમાત્ર આત્મદ્રષ્ટિ કરવી તે છે. જે કંઈ દુઃખો છે એ કાલ્પનિક છે, હકીકતમાં તો આત્માને કોઈ દુઃખ પહોંચાડી શકે એવું નથી, અને આત્માનો સ્વભાવ તો આનંદનો છે, દુઃખનો નથી. દુઃખ લાગે ત્યારે સમજો કે આનંદ ગુણનું વિપરીત પ્રલંબન થયું છે, એને મેં દુઃખ માન્યું છે, અને આનંદ ગુણના વિપરીત પ્રલંબનમાં હું સુખ માનું છું. સુખ અને દુઃખ એ બંને મનની કલ્પનાઓ છે, હું તો સચિત આનંદ સ્વરૂપી આત્મા છું. આત્મસંતોષ દરેક કાર્યમાં તબ સમજા જાવે કે હવે સચ્ચાઈ હૈ. આત્મદ્રવ્ય કી અનુભૂતિ કી ભારી ચર્ચા કરને વાલે ખાને પીને વ શરીર કે આરામ કી જ્યાદા પરવા રખે ઇસકા ક્યા અર્થ હૈ? શું કહે છે? આત્મદ્રવ્ય ની અનુભૂતિની ભારે ચર્ચાઓ કરે, સુખનું અસુખમાં વર્ષો સુધી કર્યા કરે ચર્ચાઓ. તો ચર્ચા કરવી એ અલગ વસ્તુ છે અને અનુભૂતિ થવી એ અલગ વસ્તુ છે. ચર્ચા કરવાથી અનુભૂતિ થઈ જતી નથી, પણ ચર્ચામાંથી ઉપયોગને ખેંચીને આત્મામાં લગાડવાથી અનુભૂતિ થાય છે. એ ચર્ચા કરવા વાળા પછી તમે જુઓ ઘેર જાય કે હોટલમાં જાય ત્યારે કેવું આઈટમો ખાય છે, 500-500 રૂપિયાની ડીશો ખાય, ફાઈવ સ્ટારમાં જાય. કેમ કે સાહેબ તમે તો પ્રવચનમાં તો આત્માની મોટી વાત કરતા હતા ને, પાછો આ તમે શું કરો?
તો કે આત્મા ક્યાં ખાય છે, આત્મા ક્યાં પીવે છે? પેલા સામે વાળા એક જોર થી લાફો મારી દીધો, તો કે આત્માને ક્યાં વાગે છે, આત્માને ક્યાં વાગે છે? જૈસા કો મિલા તૈસા ઓર તૈસા કો મિલા તાઈ અને તીનો મે મિલકે ટીપોડી બજાઈ. તો અનુભૂતિ વાળા ચર્ચામાં ઉતરતા નથી અને બહુ ચર્ચાઓ કરનારા અનુભૂતિને કરી શકતા નથી, એ પાત્રતા નથી. પરિગ્રહ મે ઈચ્છા રખને વાલો કો આત્મભૂતિ આત્માની અનુભૂતિ હોના કઠિન હૈ. 24 કલાક કંઈક ને કંઈક પરિગ્રહના વિકલ્પો ચાલ્યા જ કરે છે સંસારી જીવોને અજ્ઞાની જીવોને. એનું નામ જ પરિગ્રહ. પરિ એટલે ચારે બાજુથી આત્માને ગ્રહી લે એનું નામ પરિગ્રહ. 24 પ્રકારના પરિગ્રહો છે, આમ તો ઘણા પ્રકાર છે, સંક્ષેપમાં 24 પ્રકારના પરિગ્રહો છે. 22 અભ્યંતર અને 10 બાહ્ય. તો પરિગ્રહ મે ઈચ્છા રખને વાલો કો આત્મ અનુભૂતિ હોના કઠિન હૈ. પરિગ્રહમાં ઈચ્છા વધતું જાય. આપણે સાહેબ કંઈ કરતા નથી, ખાલી છોકરાઓ કરે છે સાહેબ. હું તો અઠવાડિયાની દુકાન આંટો માર્યા હોઉં છું સાહેબ, એ અઠવાડિયાનું સાચું એ કાંટામાં વાળી દે. બધા દર્દીઓ અમારી પાસે આવતા એટલે અમને ખબર હતો. એટલે મૂર્છા પરિગ્રહ, દેહમાં પણ મૂર્છા રાખો તો દેહ પણ પરિગ્રહ છે. આત્મા સિવાય બધા પદાર્થો જો મૂર્છા રાખો તો પરિગ્રહ રૂપ બની જાય છે. કેવા કેવા ભાવો થાય છે તો કે ધન કી ચાહ અભી મુજે કરને કો યહ કામ પડા હૈ એસી બુદ્ધિ, પરોપકાર કા કાર્ય કરના પડા હુઆ એસી બુદ્ધિ, ધર્મ પ્રભાવ કરને કે પ્રોગ્રામ બનાના, અમુક સંસ્થા કો ઇતના વ્યવસ્થિત બનાના હૈ એસા ભાવ, અમુક સંસ્થા ખોલની હૈ એસી ઈચ્છા, આદિ એસે પરિગ્રહ હૈ જિનકે હોને પર આત્માનુભવ કા અભાવ, મરણ ભય, આકુલતા, અધિકતા આદિ ફળ સાથ રહેતા હૈ. જો કેવા કેવા વિકલ્પો જીવને આવે છે અને કેવા એને પરિગ્રહ કહેવાય છે. આ બધાને શું કહે છે? અભી મુજે કરને કો યહ કામ પડા હૈ, હજી આટલું કામ મારું બાકી રહ્યું છે, આટલું પૂરું કરું પછી સર્વસંગ પરિત્યાગ કરું. અને સર્વસંગ પરિત્યાગ કરે તો પણ કામ પૂરું થાય નહીં, પછી ત્યાં વળી જુદા જુદા પ્રકારના ભાવો આવ્યા કરે કે મારે આટલાને દીક્ષા આપવાની છે, આટલા પુસ્તકો છપાવવાના છે, આટલી પ્રભાવનાઓ કરવાની છે. ત્યાંના વિકલ્પો જુદા હોય, અહીંના વિકલ્પો જુદા પ્રકારના હોય. સાપ લાંબો અને ભો પોળી, વસ્તુ એકની એક છે. તો અભી મુજે કરને કો યહ કામ પડા હૈ એસી બુદ્ધિ, આ પ્રકારની બુદ્ધિ થાય. પરોપકાર કા કાર્ય કરના પડા હુઆ હૈ એસી બુદ્ધિ, હજી મારે આટલા પરોપકાર કર્યા છે ને આટલા કરવાના છે. બસ તમારી જિંદગી તો બહુ પરોપકાર હોય છે, પેલો રાજી થાય. સોપકાર નહીં, પરોપકાર. સોપકારમાં તો રત્ન ત્રયને વેતા હોય અને પરોપકારમાં રત્ન ત્રયનો નાશ હોય, ઉપયોગ વૈમુખ થયો. તો પરોપકાર કરવાના કાર્ય પડ્યું છે એમ માનવું એ પણ સાધકને બાધક થાય છે. સહજે સહજે થાય તો કરી લો, એનો કોઈ નિષેધ નથી, પણ કર્તૃત્વપણાનો વિકલ્પ કરીને નહીં.
વરણીજીને પોતાનો અનુભવ થયો છે એની આ વાત લખીશો પોતા માટે. ધર્મ પ્રભાવના કરને કે પ્રોગ્રામ બનાના, આ બધા વિકલ્પો છે. જુદા જુદા પ્રકારના જીવોને જુદા જુદા પ્રકારના વિકલ્પો હોય છે, તેમ ધાર્મિક જીવોને ધર્મ પ્રભાવના કરવાનો પ્રોગ્રામ બનાવવાનો વિકલ્પ છે. પ્રભાવના કરવી એ તો સમ્યક દ્રષ્ટિનો અંગ છે, તો એ સહેજે સહેજે થાય. તો પોતે વિકલ્પ કરીને બનાવે તો એ ધર્મ પ્રભાવના વિકલ્પ કહેવાય, દુઃખ કહેવાય, એ આત્માનો સ્વભાવ ભાવ નથી. ધર્મ પ્રભાવના કરને કે પ્રોગ્રામ બનાવવાનો, તમે બહુ પ્રભાવના કરો છો. ખરી પ્રભાવના કોને કહેવાય? રત્નત્રયના અભેદ પરિણામ દ્વારા આત્માને પ્રભાવિત કરવો, એનું નામ પ્રભાવના છે. રત્નત્રયના અભેદ પરિણામ દ્વારા આત્માને શું કરવાનું? પ્રભાવિત કરવાનું, એનું નામ પ્રભાવના. બાહ્ય પ્રભાવના વિકલ્પમાં રત્નત્રયની અભેદતાનો વિકલ્પ નષ્ટ થઈ જાય છે. અમુક સંસ્થાકો ઇતના વ્યવસ્થિત બનાના હૈ એસા ભાવ, આ તો બધા આશ્રમ આશ્રમ ખાલી કરાવી નાખ્યું છે. અમુક સંસ્થાકો ઇતના વ્યવસ્થિત બનાના, ઠીક છે, પ્લાનિંગ થી હોવું જોઈએ અને ના નથી, પણ એના વિકલ્પમાં ને વિકલ્પમાં તમારી નિર્વિકલ્પ સ્થિતિને ધક્કો વાગી જાય એવા પ્રકારના વિકલ્પ ના હોય. ભૂમિકા અનુસાર ઠીક છે આવે એનો કોઈ નિષેધ નથી, પણ એના એની પાસે તમે આદુ ખાઈને પડી જાઓ અને આત્માનો આશ્રય કરવાનો નિર્વિકલ્પ ઉપયોગમાં ભૂલી જાઓ, છૂટી જાય, તો એવા કોઈ પણ બાહ્ય કાર્યો હોય એ આત્મા માટે હિતકારી નથી, જો આત્માનું વિસ્મરણ કરીને થતા હોય તો. અમુક સંસ્થા ખોલની હૈ એસી ઈચ્છા, બધા જો કામને આટલા બધા આશ્રમ પડે હું એક ખોલું, અને બાપુ એમના હૃદયમાં જઈને પૂછી દો કે ખોલીને તમને શાંતિ મળી છે કે અશાંતિ મળી છે, વિકલ્પ મારા ઘટ્યા છે કે વધ્યા છે, પૂછી તો જુઓ. જેને જેને સંસ્થાઓ સ્થાપી હોય બધાને પૂછી જુઓ અને એમના જીવોને તમે જોઈ લો, એ ક્યારેય નિર્વિકલ્પ ધ્યાનના અધિકારી વિશેષ બની શકતા નથી. કોઈ પણ પ્રકારની ચિંતાઓ એ આત્માની સાધનામાં બાધક બને છે, ચાહે પરોપકારની ચિંતાઓ હોય કે ચાહે લૌકિક પ્રકારની ચિંતાઓ હોય કે ચાહે બીજી ધર્મ નામની ચિંતાઓ હોય, બધી ચિંતાઓ આત્મસમાધિને મહાન બાધક થાય છે. સમાધિનો અધિકાર મટી જાય, ઠીક છે, વ્યવહાર સાધના ભાવમાં થોડી કરે, શાસ્ત્ર વાંચે, ભક્તિ કરે, માળાઓ ફેરવે, પણ એમાં એક માળાનો મોકો ફરે એમાં તો 14 કાંટો મારી આવે. ઊંઘ ના આવે, ઊંઘની ગોળી ખાય તોય ઊંઘ ના આવે, ઊંઘની ગોળી પૂર થઈ ગયા ઊંઘ તોય ના આવે, કેમ નથી આવતી? સાહેબ અમારું ભૂ સ્થાનક વધી ગયેલો, ઉપરના ભૂ સ્થાનકમાં ઊંઘ ના હોય, પછી ઉપરના ભૂ સ્થાનકોમાં ઊંઘ ના હોય છે, બરોબર છે. તો અમુક સંસ્થા ખોલની હૈ એસી ઈચ્છા, આદિ એસે પરિગ્રહ હૈ, આ બધા પરિગ્રહના પ્રકારો બતાવે. શું કહે છે? આદિ એસે પરિગ્રહ હૈ જીનકે હોને પર આત્માનુભવ કા અભાવ, આ પરિગ્રહ હોતા શું થાય? આત્માનુભવનો અભાવ થઈ જાય, એને લાયક રહે નહીં. મરણ ભય, એને મરણનો ભય તો ઉભો છે માટે એનાથી ગભરાટ થઈ જાય. બધાને કહો કોઈને તમારા રેખામાં આયુષ રેખા તૂટેલી છે, એ તમે 3 દિવસથી વધારે નહીં કાઢો. કોઈ સારામાં સારો જ્યોતિષ સાહેબ કહે તો 3 દિવસ તો બહુ થઈ જાય, કે તમે 3 દિવસમાં શું કરો? છોકરાઓને નામે મકાન બનાવો ને વીલ કરો ને આ કરો ને તે કરો, બસ આમાં સમય પૂરો થયો.
મરણ નો ભય. મરણ ની આખરી ઘાટી આખરે આવવાની છે અને આ રૂપાળી જોઈને આખરે બાળવાની છે. રિહર્સલ કરો કે મારો દેહ છૂટી ગયો, હવે શું થાય? બપોરના છૂટી ગયો, પોતાને સાંજના પતાવી દો, નહીં તો આખી રાત રડવું પડશે આની પાસે બેસીને. હવે કોઈ રડવા તૈયાર ભાઈ, અત્યારે કાઢી જવાના છે, પણ પેલા બહારગામથી આવે, હવે એમને કહી દઈશું અમે. આખો સંસાર સ્વાર્થના પત્તા ઉપર ઉભેલો છે. પ્રભુ સંસારના પ્રત્યેક કાર્યો અજ્ઞાનીના સ્વાર્થના પત્તા ઉપર ઉભેલા છે. તો આ પરિગ્રહ કેવા છે? આત્માનુભવ હોનામાં અભાવ કરવા વાળા, મરણનો ભય વધારનારા, પરિગ્રહ ધારીને ભયો વધારે થાય છે. ક્યાં ભેદ પડી હોય તો હવે એને એમ થાય કે આપણું ત્યાં હજાર વધુ કરે તો આપણું ત્યાં રેડ આવશે, અને આવવાનું છે તો તને કોઈ બચાવવાનું નથી. આકુલતા, પરિગ્રહ એ આકુલતાની જનની છે. પરિગ્રહ એ આકુલતાની જનની છે અને અપરિગ્રહ ભાવ એ અનાકુલતાની જનની છે. અપરિગ્રહ ભાવ એ અનાકુલતાની જનની છે. તો પરિગ્રહધારીઓને અનેક પ્રકારની આકુલતા વ્યાકુલતાઓ દેખાય. દરેક પૈસાવાળાના ઉપર મોદીનો ભય ઉભો જ છે. ક્યારે આ કાયદા કરે ને ક્યારે કોઈનું આમ આખું પાછું કરે. પરિગ્રહ વાળાને આકુલતા અને અધીરતા આદિ ફળ સાથ રહેતા હોય, અને અધીરતા એનામાં ધીરજ હોતી. પરિગ્રહના આટલા દોષો છે, એટલે મહાપુરુષો સર્વસંગ પરિત્યાગ કરીને નીકળી જાય છે. સુલક એલક રહેશો તોય કંઈક ને કંઈક તમારા માથે જવાબદારી રહેવાની. બેસ્ટ લગ્ન એ આત્મમગ્ન, લગ્ન એ આત્મમગ્ન. ઉપાધિ લખ્યું છે કે નાગો એ બાદશાહથી આવો, નાગો એ બાદશાહથી આવો. બને એટલો સાધક જીવે પરિગ્રહ ઘટાડી ભૂમિકા અનુસાર પરિગ્રહ વધારીને સાધના નહીં થાય. એર કન્ડિશનરમાં બેસીને સાંભળ કરવા જશો ઠંડક લાગશે, એ ક્ષમતા ભાવ નહીં આવે. 2 લાખ જીવન કા બહુત બડા મૂલ્ય હૈ, બહુત ડાય ડિટેચમેન્ટ થી જીવન જીવો એનું મોટું મૂલ્ય છે. આચાર્ય શ્રી કહ્યું કે જ્યાં એટેચમેન્ટ છે ત્યાં ડિટેચમેન્ટ કરો, અને જ્યાં ડિટેચમેન્ટ છે ત્યાં એટેચમેન્ટ કરો તો તમે સાધના કરી શકશો. પેલા સમજ્યા નહીં મુંબઈ વાળા હતા, તો ક્યાંથી એટેચમેન્ટ કરવાનું? તો કે આત્મા સાથે ઉપયોગનું એટેચમેન્ટ કરો, અને બીજે આત્મા સિવાય જ્યાં જ્યાં એટેચમેન્ટ છે ઉપયોગનું ત્યાંથી ડિટેચમેન્ટ. બે વાક્યમાં તો બધો સાર આપી દીધો કે પરમાંથી ખસ અને સ્વમાં વસ. 2 લાખ જીવન કા બહુત બડા મૂલ્ય હૈ. 2 લાખ જીવન કોનું હોય? મુનિઓનું હોય. રત્ન તો એ ધારી મુનિઓનું સાચું. 2 લાખ જીવન, લાભ જીવન કી રંચ મહત્તા નહીં હૈ બલ્કિ તુચ્છતા હૈ. લાભ કોઈની જોડે લગાવો, એટેચમેન્ટ રાખો, એમાં જીવનની થોડી પણ મહત્તા નથી, પણ બલ્કે તુચ્છતા છે. તો આ પ્રમાણે એ સુધી આપણે વિચાર કર્યો. બાકીની વાત આપણે પછી બીજા પત્રમાંથી જોઈશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જીવાણી કે જ્ઞાન સે શુંભે લોકાનો, સ્વાની મસ્તકનં સદા દેહું ધો. નમસ્કાર મહામંત્ર.
जिनवाणी मात की जय। आज के आनंद